ઉમરગામ સબ જેલમાંથી ચોરીના ગુનામાં રહેતા કાચાકામના બે આરોપીઓ લોખંડની ગ્રીલ તોડી નાસો છૂટતા સમગ્ર જિલ્લાની પોલીસ દોટી થઈ ગઈ હતી. જોકે આખા દિવસની રચોડપાટ બાદ જેલમાંથી ભાગેલા બંને કેદીઓ પારડી તાલુકાના વાપી નજીકના રોહિણાથી ઝડપાઈ જતા પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. ઉમરગામની સબજેલમાં મૂળ આસામના વતની અને હાલમાં ઉમરગામ ગાંધીવાડી ખાતે રહેતા વિનય ઉર્ફે ક્રશ નિખિલ રત્નેશ્વર ડોલાઇ અને મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં વાપીના લવાચા ખાતે રહેતા રાજાબાબુ ઉર્ફે રિયાઝ શબીર શેખને ચોરીના ગુનામાં કાચાકામના કેદી તરીકે રાખવામાં આવ્યા હતા, જ્યાં આરોપીઓને લોકઅપમાંથી લોબીની સફાઈ કરવા તેમજ કપડાં સુકવવા માટે બહાર કાઢવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફની નજર ચૂકવી બંને આરોપીઓ લોબીની ગ્રીલ તોડી ફરાર થઈ ગયા હતા. જેલમાંથી બે આરોપીઓ ભાગી છૂટ્યાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસે નાકાબંધી કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, જ્યારે મોડી સાંજે જેલમાંથી ભાગેલા બંને આરોપીઓ વાપી નજીકના રોહિણામાંથી ઝડપાઈ જતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.